normal. લાડુ પણ વારો નહીં, કેડા ને પાન નહીં, ઘર જમાઈ ને માન નહીં. નવા નવા લગન કહેવાય ને, હાર નવ દી ગમે દી અમરીશ પુરી જેવો લાગે. પણ ભાઈ ફળ ફૂલ ને હાંધો નહીં અને બધા એક હારે તાળી પાડો તો મને કઈ વાંધો નહીં. ને હવે માત્ર 10 મિનિટ માટે તમારે મને સાંભળવાનું. હવે શ્રી ખેતરવાળા મેળવી માતાજીનો આ 11મો પાટોત્સવ 3 દિવસ માટે ખૂબ ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છે ત્યારે મનોજભાઈ આયત કરશે. કારણ કે સંચાલન કરતા હતા ને ઘરમાં સંચાલન, હા ઉજ કરે ને ભાઈ. Oh,
કૃષક મિત્રોની વિનંતી છે કે તમે જેટલો સાથ સહકાર આપશો એટલો આપણો પ્રોગ્રામ સફળ રહેશે અને વિક્રમભાઈ ઠાકોર અહીં જ આવવાના છે સ્ટેજ ઉપર એટલે તમે પોત પોતાની જગ્યા લઈને નીચે બેસી જાઓ નીચે બેસી જાઓ પ્રોગ્રામની ખૂબ મજા આવશે અને સલામતીમાં સાથ સહકાર આપવા માટે બરાબર તાળીઓ થી વધાવો ભાઈ બગાડો વિક્રમભાઈ ઠાકોર આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચુક્યા છે સૌ પ્રથમ એમને ડાયલા ક્ષેત્રમાં જેમણે ખૂબ મોટું નામ કમાવ્યું એના અભિનેતા તરીકે ખૂબ ગુજરાતી ફિલ્મો કરી એટલે આપણા વિક્રમભાઈ ઠાકોર એમનું પણ આપણે સન્માન કરવા આયોજનનો આખો ભાર એ બંને વ્યક્તિઓએ કરેલો છે અને આખું આયોજન આર્ટિસ્ટથી કોર્ડિનેટ કરીને પબ્લિકને અહીંયા લાવવા સુધીનું જેને કામ કર્યું છે એવા બંને મિત્રો વિક્રમસિંહ રાઠોડ શાંતિપુરા અને પંચાલ પલકેશભાઈ સેવક મુખ્ય સેવકે બંને સ્ટેજ ગજવતા પણ જોયા છે ડાન્સ કરતા પણ જોયા છે મેં તમને કારણ છે કે આજથી 10-12 વર્ષ પહેલા જ્યારે ગુજરાતી સિનેમા સિંગલ સ્ક્રીન જેને કહેવાય કે જે અત્યારે ઘણી બધી તૂટી ગઈ છે ઓક્સિજન ઉપર હતો ગુજરાતી આખી ઇન્ડસ્ટ્રી એ થિયેટરો ફરી પબ્લિકથી એમ કહેવાય કે છલો છલ વિક્રમ ઠાકોરે કર્યા છે જબરજસ્ત આની નોકર કર્યા થઈ જાય એટલું જ નહીં ભાવેશભાઈ એમ કહેવાય કે જે સિંગલ સ્ક્રીન હતી ને એના માલિકો એમ કહેતા કે આપણે થિયેટર હોય તોડી નાખવું છે પણ વિક્રમની પિક્ચર આવી જવા દો દિવાળી પછી તોડીશું એમ કરી કરીને 10 વર્ષ ખેંચ્યા છે કેટલા 10 વર્ષ ખેંચ્યા છે એટલે આ માણસે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બહુ બધું આપ્યું છે બહુ બધું મતલબ કદાચ ત્યાં પહોંચવું રૂરલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કારણ કે હવે તો પાછા બે ભાગ થઈ ગયા હા રૂરલ અને અર્બન
તો એમાં જે વિક્રમ ઠાકોરનું યોગદાન છે એ કદાચ મને નથી લાગતું કે કોઈ આવનારા વર્ષમાં એ પૂરું કરી શકે એટલું મહામૂલ્ય યોગદાન છે વિક્રમ ઠાકોરનું મને તો બહુ દિલથી પ્રિય છે અમારા મોટા ભાઈ છે હા અને ડાઉન ટુ અર્થ જે કલાકાર કહી શકાય હા 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 બસ મારા વતી એક થતા હશે બહુ ડાઉન ટુ અર્થ કલાકાર અને સંબંધ રાખવા વાળો માણસ જ્યારે અહીંયા મળવાનું થયું ત્યારે મેં કીધું વિક્રમભાઈ તમે જ્યારે ઊભા થયા ત્યારે મારે બે શબ્દો કહેવા છે આજે અમને શૂટિંગ છે એટલે કે રાકેશભાઈ હું થોડો ટાઈમ રહીને પછી નીકળી જઈશ કીધું કાંઈ વાંધો નહીં ભાઈ પહેલો રાઉન્ડ આપણો પણ આપણને ફૂલ મોજ કરાવવાની છે ભલે ને કહેતા આપણે અહીંયા રાખવાના છે એમને એમના બધા સારા ગીતો સાંભળવાના છે તમને ખૂબ મોજ કરાવવાના છે તો આપણી સમક્ષ રજૂ થાય છે વિક્રમ ઠાકોર પણ આ તો તમારો પ્રેમ છે મારા ચાહકોનો પ્રેમ છે અને તમારા બધાના લીધે જ અત્યારે અમે બધા કલાકારો જે પણ સફળ થયા છે એ બધા તાપ તમારા લોકોના આશીર્વાદ જ છે મિત્રો અવ્યવસ્થા જળવાય એવું ના કરશો બધા બેસી જાઓ રાકેશભાઈ કે વિક્રમભાઈ સ્ટેજ ઉપર નતા આવ્યા ને તમે ઊભા રહેતા હતા તો બરોબર સમજતા હતા કે ભાઈ કેમની રાહ જોઈને ઊભા છો પણ હવે તો એ લોકોએ આવી ગયા છે તમે બેસી જાઓ સળંગ નવ દસ દિવસથી સળંગ પ્રોગ્રામ હોય પાર્ટી પ્લોટ બાબુ પ્રોગ્રામ કરે પણ ગામડામાં પ્રોગ્રામ કરે એટલે આખી આખી રાત પ્રોગ્રામ હોય ભાઈ ધૂળ ઉડે જુદી દિવસે શૂટિંગ હોય ડબિંગ હોય એટલે થોડો અવાજમાં તમને જીમ જવાનું બધું કહી દે એટલે થોડો તકલીફ છે સહન કરી લેજો વજ્રંદર એટલે આપણા હૃદયમાં પ્રાતિજ નગરના હૃદયમાં છે આ બધા જ મિત્રો છે અમારા અને એમનું કાર્ય નવરાત્રી દરમિયાન અમે જોયું છે ખૂબ જહેમત ઉઠાવે છે અને આ આખું ગ્રુપ ખૂબ સુંદર કામ કરે છે બધા બધાનું હૃદયપૂર્વક શબ્દોથી હું કાર્યક્રમ શરૂ કરવો છે પબ્લિક કાર્યક્રમ જોવા આવી છે એટલે આપણે ફરીવાર હૃદયપૂર્વક આપ સર્વેનું સ્વાગત છે થેન્ક યુ વેરી મચ જય હોય વાહ બજરંગદળના સભ્યો અહીંયા પધારી અને સ્ટેજને કેસરીઓ કરી નાખ્યો ખૂબ ખૂબ આભાર આપનો પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ ત્યારબાદ અમારા સ્ટાફના જે મિત્રો છે પોલીસ સ્ટાફના જે મિત્રો અહીંયા ફરજ બજાવે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર હોમગાર્ડમાંથી જે મિત્રો પધાર્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આપ સર્વે અને વિનંતી છે બજરંગદળના જેટલા પણ સભ્યો છે બધાને વિનંતી છે કે કાર્યક્રમ માણવા માટે થઈ અને સૌ અહીંયા બેસજો ભાઈ બધા બેસી જાઓ અહીંથી એવું કહેવામાં આવે છે કે બેસી જાઓ બધા એટલે આપ ગુજરાતી ફિલ્મોને જેમ હોય જીવંત રાખ્યું હોય એવું એક નામ ગુજરાત નો થંડમ બોલો આપણી Yeah.
Thank you.
બકરી જો ચંદ્ર ચકો અહીંયા પ્રાતિજ માં પ્રાતિજ માં મારો બકરી જો આવ્યો છે સાઈડ માં ભાઈ ઘર માં આપણું જ ચાલે ને ઘર માં કોનું ચાલે આ દીજો કર્યો લ્યો હા કેવો પહેલાં તો જય મા મેલડી ખેતરવાળી મેલડીની જય હો અને આજે 11મો પાટોત્સવ ખેતરવાળા મા મેલડીનો ત્યાં આજે મને દર્શન કરવાનો મોકો મળ્યો અમારા પંકજી ભુવાજી એમના પણ દર્શન કર્યા સાથે પ્રાતિજ અને આજુબાજુના દરેક વિસ્તાર અને ખાસ પૂર્વ અમારો સાબરકાંઠા મને બહુ પ્રેમ કરે છે અને હું પણ સાબરકાંઠાને બહુ જ પ્રેમ કરું છું અને ખરેખર આજે આવો મોકો મળ્યો અહીંયા શ્રી રાકેશ બારોટ બહુ સારા સિંગર બહુ સારા એક્ટર એમનો આજે પ્રોગ્રામ હતો રાસ ગરબાનો માતાજીના ગુલ્લા ગાવાનો અને અહીંયા મને મહેમાન કલાકાર તરીકે ભુવાજીએ મને આમંત્રણ કર્યું બદલ ભુવાજીનો ખૂબ ખૂબ આભાર સાથે તમારી આખા આયોજક ટીમનો પણ ખૂબ ખૂબ આભાર સાથે પ્રાંતિજની આજુબાજુના રહેતા દરેક ગામડાના મારા ચાહકો મિત્રો ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકો દરેકનો ખૂબ ખૂબ આભાર જય માતાજી હાઓ અહીંયા એ બોલો